राम सीताराम जय श्री कृष्ण जय माता जी जय गोपाल जय शंकर जय जलाराम जय जिनेन्द्र जय स्वामीनारायण महादेव हर ने बधा मित्रों ने वेरी गुड मॉर्निंग केम छो मजा में तो वांदो नहीं मौज में ज रहेवानू भेगो हूँ आयो तो हूँ लई जावाना बराबर ने तो पछी मुका मैंने उपाधि करवी जोईए આજે એ જગ્યા પર જવાના છીએ અને વિડીયો બનાવવાના છીએ તમારા માટે. બહુ જોરદાર વિડીયો બનવાનો છે અને આજે સવારમાં અમે વહેલા ઉઠી ગયા, કારણ કે જ્યાં જવાના છે ને તે ભાઈ અમને તેમની ફોર વ્હીલ લઈને અહીંયા અમને તેડવા આવે, એટલે અમને એવું કીધું હતું કે 6:30 અમે પહોંચી જશું તું કે તમે રેડી રહેજો. તો આજે અમે વહેલી સવારમાં બધા ઉઠી ગયા છીએ ને રેડી થાય છીએ. હું તો જોકે થઈ જ ગયો જ, પણ મેડમજીનું હજી કંઈ ઠેકાણું છે નહીં. મેડમ કે શા પાણી મૂકે છે જો આવ્યા, નામ લીધું ને આવ્યા. ગુડ મોર્નિંગ. તો ચલો હું મેડમજી અને પપ્પા અમે 3 જણ જવાના છીએ. અને હજુ જો તમને એ હિન્ટ ભૂલાઈ ગઈ હોય તો પાછું કહી દઉં. એની વાડીએ ગયા હતા ને પછી એમની ઘરે ગયા હતા ને ત્યાં આપણે બાજરાના રોટલા અને વરાળીયું શાક ખાધું હતું આપણે, અને સાથે હતા ગુલાબજાંબુ. ચાલો સ્વીટનું નામ પણ કહી દઉં, આટલું જ હું કહીશ. બાકી તમે જોજો આગળ કે અમે ક્યાં જવાના છીએ. અને વિડીયો બનવાનો છે એકદમ જોરદાર ચકાચક. અત્યાર સુધીમાં આપણે એવો વિડીયો જ નથી બન્યો ચેનલ ઉપર, તો જોવાનું ચૂકતા નહીં. અને મજા આવે તમને બધા લોકોને તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર પણ કરજો. સાથે સાથે ચેનલ જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. મમ્મીએ મૂકી દીધી સવાર સવારમાં ખાસ રેડી દીધી છે, જો કે ત્યાં આપણે અવાજ આવતો જ હશે તમને. અને આ બાજુ મૂકાઈ ગયો છે આપણો સવારનો ચા. આજે બહુ વહેલો છે, 5:30 વાગ્યા જ. અને મેડમજીને તો ઉઠવાનું મન જ નથી થતું, ઉઠતી જ રહી હતી. એમ 2:05 વાગ્યા ઉઠવાની ઈચ્છા થઈ. અહીંયા છે આપણું તાજે તાજું માખણ, જે મમ્મી હમણાં જ ફ્રીજમાં મૂક્યું ને અહીંયા મૂકાઈ ગયું છે મગ, કારણ કે આજે વાડીએ મજૂર છે નીંદવાના, તો મમ્મી ત્યાં જવાના છે એટલે એમનું ભાત તૈયાર થાય છે. આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા છે આપણું ગરમા ગરમ ચા અને આ છે મેડમજી. તો આ મારો ચા છે, આ મારી પ્રજ્ઞા છે. કેમ છે? ચા પાણી પીને અમે બધા લોકો થઈ ગયા રેડી, એટલે કે હું મેડમજી ને પપ્પા અને વિશાલભાઈ ને બસ કોલ કર્યો તો કે 15-16 કિલોમીટર દૂર છીએ તમારા ગામથી, એટલે કે થોડીક વારમાં જ અમે પહોંચી જશું. અમે બધા લોકો તૈયાર રહેજો. તો કીધું આપણે તો તૈયાર જ છીએ, જો રેડી થઈ ગયા છીએ. અને હવે રાહ જોઈએ છે વિશાલભાઈની. વિશાલભાઈ આવે એટલે તમને બધા લોકોને હું મળાવું, અને તમે જોશો ને તો કદાચ તમને આઈડિયા આવી જશે કે આપણે ક્યાં જવાના છીએ. જે લોકો આપણા જૂના વ્યુઅર્સ છે એ લોકો તો ચોક્કસથી ઓળખી જશે. અહીંયા તો આજે હાવ નવું પીધું, ઉઠલું હવાર હવારમાં. લે મમ્મી માટે એ તો કે જ છે, પણ હવે ગામના મોઢે ગયણા તો નથી બંધાતા. ચલો ગાડી આવી ગઈ છે આપણી. આવો આવો વિશાલભાઈ,
ગુડ મોર્નિંગ પેલા તો હાલો હાલો ઓયા તમારામાં જેટલા જૂના વ્યુઅર્સ છે એ તો કદાચ ઓળખી જ ગયા છે વિશાલભાઈને જોઈને કે હવે આપણે ક્યાં જવાના છીએ. તો હવે અમે નીકળીએ છીએ એમના ગામ અને ત્યાં જઈને તમને સીધા મળીએ. ચલો તો હવે અમારી સાથે સાથે તમે પણ આઈલે રાખો. તો અત્યારે પહોંચ્યા છે આપણે રાયડી ગામમાં અને વોલ્ટ કર્યો છે ભાઈ કે રાયડીના ગાંઠિયા બહુ જોરદાર મળે છે કે તમે એકવાર ખાઓ એટલે કે ટાઈમી માટેના દીવાના થઈ જશો ને આ રોડો નીકળશો એટલે કે અહીંયા ગાંઠિયા ખાધા વિના તમે નહીં જાઓ. ચાલો હવે આપણે ગાંઠિયાનો ટેસ્ટ માણીએ. લાલ મરચાં લીલા મરચાં ચિપ્સ ને ગાંઠિયા ને બીજું શું જોઈએ ભાઈ વરસાદ છે તો. ચાલો તમને પણ બતાવું કઈ રીતના બને છે ગાંઠિયા. લાલ લીલા મરચાં કાંઈ ના ઘટે ભાઈ. હજુ આપણો વારો તો નથી આવ્યો ગાંઠિયામાં પણ આ ભાઈઓ અહીંયા ખાય છે એમની પાસેથી પહેલાં રિવ્યુ લઈએ. કેવા છે ગાંઠિયા? બહુ સરસ સારા છે. હા પહેલી વાર આવો કે પછી? ના ના અમે વારંવાર આવીએ છીએ. વારંવાર અઠવાડિયામાં એકવાર આવીએ છીએ. કયું ગામ તમારું? અમારું રાજકોટ. રાજકોટ. રસાવાળી ચિપ્સ આ છે એમની રસાવાળી ચિપ્સ. તો આવી જાઓ તમે બધા લોકો ગરમા ગરમ નાસ્તો રાયડીના પ્રખ્યાત ગાંઠિયાઓ ભાઈ. આ તો વિશાલભાઈએ કીધું એટલે આપણે ખ્યાલ આવ્યો અહીંયા આટલા બધા પ્રખ્યાત ગાંઠિયા મળે છે. નકર આની પહેલાં આપણે આ જ રોડેથી નીકળ્યા હતા પણ ત્યારે ક્યાંય આપણે ખ્યાલ નહોતો. તમે લોકો પણ આવજો એકવાર ચોક્કસથી મુલાકાત કરજો. 1970 થી ત્રીજી પેઢી રીતસરની લોકો લાઈન લગાડે છો અહીંયા. જો સ્પેશિયલી રાજકોટથી ખાવા માટે આવે છે ગાંઠિયા ખોડિયાર ફરસાણ. તમને બધાને કીધું હતું કે આપણે જઈએ છીએ આણંદપર. એટલે આણંદપર જતાં પહેલાં આપણે જસાપર ગામમાં આવ્યા છીએ કારણ કે વિશાલભાઈનો બીજો ડ્રેગનનો બગીચો ત્યાં આવેલો. અત્યારે મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ જ શકો છો કે આપણે એમના ડ્રેગનના બગીચામાં ઊભા છીએ. તો આપણે પહેલાં જસાપરવાળા ગામમાં જે ડ્રેગનનો બગીચો આવ્યો જ ને એમના વિશે થોડીક માહિતી મેળવીએ. વિશાલભાઈ અને રમણીકભાઈ તમારું પહેલાં સ્વાગત કરીએ આપણે. થેન્ક યુ. ચેનલ ઉપર આપણે તો જૂનાને જાણીતા જોગી છીએ. રમણીકભાઈ નવા છે આપણા માટે. તો હવે ડ્રેગન ફ્રૂટ આ કઈ જાત છે એના વિશેની માહિતી તમે? આ શ્રીલંકન ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે. અને આ 5મું વર્ષ ચાલે છે આ મધર પ્લાન્ટને. 5મું વર્ષ? હા 5મું વર્ષ છે. 4 વર્ષ કમ્પ્લીટ પૂરા થયા. અને આનું ફળ સાઇઝ ને કઈ રીતના હોય છે? આનું ફળ સાઇઝ 250 ગ્રામથી લઈને 800 ગ્રામ સુધીનું ફળ સાઇઝ થાય. 250 થી 800 ગ્રામ. અને અત્યારે જે પાછળ દેખાય છે એ અંદાજે આનાથી હજી મોટી સાઇઝ થતી હશે ને? હા મોટી. આ નાનામાં નાનું છે. આ જો નાનામાં નાનું 250 ગ્રામ જેવું છે. ત્યાં નીચેથી આ ગણો તો 500 ગ્રામ જેવું ફ્રૂટ છે. આ 500 ગ્રામ. અને આનો પાકનો સમયગાળો કયો હોય છે? આપણે જ્યારે ચોમાસાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થાય, વરસાદ આવવાનું શરૂઆત ગણી શકો ત્યારથી આનું ફૂલ બેસવાનું શરૂ થાય ત્યારથી લઈને ડિસેમ્બર સુધી ફ્રૂટ આવે. ડિસેમ્બર સુધી ફ્રૂટ આવે. અને પછી આનું કટિંગ ને જે કંઈ પણ પેલું મધર પ્લાન્ટનું કહીએ આમાંથી જ મળી રહીએ કે આ માતૃછોડ કહેવાય? આ માતૃછોડમાંથી જ કટિંગ કરીએ. એ પણ તમને બતાવી દઉં જે આ છે. જો તમે હા જો એકદમ મેક્સચર ને હેવી કટિંગ લીધેલું છે આ રોપા માટેનું લીધેલું. રોપા માટેનું ઘણા બધા ડ્રેગન ફ્રૂટની અંદર વેરાઇટીઓ આવે છે અને બધા લાલમાં લાલ કહીને વેચે છે પણ પર્ટિક્યુલર કોઈ નામથી કે કોઈ એકધારી વેરાયટી માર્કેટમાં આપતું નથી. જેના માટે ખાસ આપણે વેરાયટી ઉપર આગળ વધીએ તો એમાં આપણા સૌરાષ્ટ્ર ક્લાઇમેટ પછી મહારાષ્ટ્રનું છે. મોસ્ટ ઓફ આપણા ઇન્ડિયાના ક્લાઇમેટમાં વેલ સુટેબલ વેરાયટી કહેવાય તો એવી શ્રીલંકન વેરાયટી છે જેમાં ફ્રૂટ સાઇઝ બેનિફિટ છે, સાથે વધુ પ્રોડક્શન આપે છે અને સાથે બીજા ઇન્સેક્ટ ડેમેજ પણ ઓછા હોય છે. નાનું જે ફૂલ છે આ એમનું ફૂલ જ છે ને? હા એમનું ફૂલ છે. આ ફ્લાવરિંગ સ્ટેજનું છે બરોબર. સ્ટાર્ટિંગ આવા બટન સ્ટેજેથી થાય. આ આટલું કોઈ એમાંથી આટલું મોટું ફૂલ બને? આ ફૂલ બને. ફૂલ પછી આ ફ્રૂટ આ ફ્રૂટિંગ સ્ટેજ. આ ફ્રૂટિંગ સ્ટેજ પછી એ ફ્રૂટ આવું થાય. ઓકે. અને તે પછી પાકી જાય એટલે રેડ કલરમાં. ઓકે. પછી
બાકી લીલું એટલે સમજી જવાનું કે કાચું છે. અને આનો પ્લાન્ટ લગાવ્યા પછી કેટલા ટાઈમમાં આમાં ફ્રૂટ લાગે? ડ્રેગન છે એ ઇઝી ક્રોપમાં આપણે ગણી શકીએ. અને તમે પ્લાન્ટેશન કરી દો એક જ વર્ષમાં, નેક્સ્ટ યર સારા મધર પ્લાન્ટમાંથી બનાવેલું હોય અને સારી કટિંગ યુઝ કરી હોય, ચાર પાંચ વર્ષ મેચ્યોર કટિંગ, એટલે એક વર્ષમાં ફ્રૂટ આવી જાય એક વર્ષમાં. અને આનું માર્કેટિંગ તમે કઈ રીતના કરો છો? અત્યારે બધું માર્કેટિંગ રોડ ઉપર એક આઉટલેટ છે, એ સિવાય આપણે રાજકોટમાં પણ ડિલિવરી કરીએ છીએ અને બધું રિટેલમાં જ કરીએ છીએ. રિટેલમાં જ? એટલે હોલસેલરમાં ક્યાંય પણ તમે બહાર જતા નથી વેચવા માટે? ના, હોલસેલમાં ક્યાંય. તો આ અત્યારે આ ફાર્મનું છે એડ્રેસ કયા જગ્યા પર છે આપી દો. રાજકોટ કાલાવર રોડ ઉપર જસાપર ગામ અને રથડીના પાટિયાની સામે બાલાજી ફાર્મ છે. અને મેં જોયું અહીંયા આવ્યો ને તો અહીંયા ખારેકના પણ ઝાડ લગાવેલા છે, તો એ કેટલા વર્ષ જૂની છે ખારેક અને કઈ રીતની એની ખેતી હોય? એક 9 વર્ષની છે આપણી પાસે, લગાવ્યા પછી 3 વર્ષે એમાં ખારેક આવે. 3 વર્ષે? 3 વર્ષ પછી સતત 70-80 વર્ષ સુધી ચાલ્યા રહે. 70-80 વર્ષ? આડમાં આડ જો ઝાડ હોય તો ખારેક. હા હા, ત્યાં સુધી કઈ ના થાય એમને? ત્યાં સુધી કઈ ના. તમને છેડા નું આપ્યું હવે આખા ઉતરું એમાં મોટામાં મૂકી જાવ પાણી જ થઈ જાય. તો હવે રમણીકભાઈ એવી ચેલેન્જ કરે છે, આ જેટલો પણ બગીચો છે એમાંથી તમને જે પણ ફ્રૂટ આંખ વીંટીને ઉપાડી લ્યો, ન ગમતું હોય એવો, સારામાં સારી ક્વોલિટીનું નહીં પણ ના ગમતું હોય એવી ક્વોલિટીનું, અને પછી કે મને કહો કે એ હું કાપીને બતાવું તમને, પછી કહો કે શું કહે એમાં. આપણે આ ફ્રૂટ નક્કી કર્યું જો અત્યારે, કારણ કે સાઈઝમાં સાવ નાનું છે. કાંઈ વાંધો નહીં, આપણે આ જ સુધારી બરાબર. આખા બગીચામાંથી કે તમારે જ્યાંથી પણ મન પડે ત્યાંથી નબળામાં નબળું ફ્રૂટ ગોતો હોય કે મોટી સાઈઝ છે ને એનાથી પણ વધારે મીઠું હશે. જોઈ લો કાંઈ ના ઘટે ભાઈ, નાનું હોય કે મોટું, આ તો નાનું નાગનું બચ્ચું છે. રમણીકભાઈ શું કે સાચું બોલો કે ખોટું? ડ્રેગન ફ્રૂટ માં કોઈ જાતનો સ્વાદ હોતો જ નથી, નહી ગયડું નહી ખાટું કે કોઈ જાતનું, એમ થાય કે ગળામાં ઉઠી નીચે જાય જ નહીં આપણે. કાલ વાત કરીને મને જ ના પાડતી કે મોરા હોય ખાધા સ્વાદ માં જ ન આવે કે વવાઈ નહીં કે કોઈ ખાઈ નહીં. આખો મધર પ્લાન્ટ ઉપર 5 પોલ એટલે 20 રોપા ગઈતા હતા. હા હા, પછી હું બીજી જગ્યાએથી લઈ આવીને વાવ્યા હતા બરોબર. હે, જો એમાં ફ્રૂટ પાકેલા હોય આપણે તો અમને એનું પણ ટેસ્ટિંગ કરશું. અને આ રમણીકભાઈ બીજું, હા, આ રિટેલ માં તમે વેચો છો તો કેજી માં વેચો છો કે પછી નંગ ના? 1 કિલો માં. 1 કિલો માં શું ભાવ છે? 200 રૂપિયા. 200 રૂપિયા 1 કિલો. અંદાજે કેટલા નંગ આવે? 3-4 મોટી મહારાષ્ટ્રમાં પણ પાક પડ્યો તો ઈ સાઈડ નું પણ આવ્યું તો ઘણી વાર માર્કેટમાં 120 રૂપિયા કિલો બધે ફેંકવા માંડે, પણ ત્યારે આપણે 200 જ રૂપિયા અને ગ્રાહક લઈ જાય છે ક્વોલિટી ના હિસાબે. જો હવે આ તમને છે ને અમને પણ દીઠું ન ગમે. હા બરોબર, પાકે ને ત્યારે બરોબર. જો હવે આ રીતની સાઈઝ થાય, આ રેડ જ છે, આ રેડ જ છે, ઉની ગોળે જો રૂપાળું નહીં થાય. આ લગભગ એ છે, હાલો એ જ છે. અને આ છે એમનું ફૂલ, અને આ ફૂલ એવું કહે છે કે સાંજના સમયે જ ખુલે ને? હા, સાંજના સમયે સૂર્યાસ્ત બાદ અને દી ઉગે ત્યાં પેક થઈ જાય. કઈક
કાઈ કાઈ વાંધો નહીં. આલીએ તો આ તો ઓનાથી હાવ વિરુદ્ધ છે ને. આ બસ મને હાવ અલગ છે. આ હાવ અલગ ફેસમાં લગભગ ફેર આવી જાય, કારણ કે આ રોપા બીજા હતા, બાકી બધા છે ને અલગ. એમ આ બજો આવું છે, એકદમ ગયડું. હાવ ગયડું છે. ચલો આપણે એને તો આખે કાપી કાપીને ચખાડ્યા, પછી આપણે ઓખાણ કર્યા કે ભાઈ વા, અને ખરેખર દિલથી ભાઈ દિલથી સ્વાદ. જે મેં ડેંગ્યુ વખતે ખાધો હતો ત્યારનું મેં નીમ કર્યું હતું, પપ્પાએ હમણાં કીધું જ આગળ કે મને ના પડતા હતા કે કોઈ દિવસ ડ્રેગન ફ્રૂટ ન હોય કે કોઈ ખાય જ નહીં, ભાવે જ નહીં એમ. કારણ કે એકવાર આપણે ટેસ્ટ કર્યો હોય તો આપણે ખબર પડી ગઈ કે આ વસ્તુ નથી ભાવે એવી, એટલે આપણે એમ થાય ને કે બધી વસ્તુ એવી જ હશે એમ જ હોય, ડ્રેગન ફ્રૂટ જ છે. પછી અહીંથી લોકમાંથી લોકમાંથી લોક એવું. તો અત્યારે ચાખ્યા ત્રણ જગ્યાએથી, અલગ અલગ તોડીને ત્રણ જ જગ્યાએથી ચાખ્યા, અને જે છેલ્લે ખાધું એનો સ્વાદ એવો, આ એકદમ મસ્ત અને એકદમ મીઠાશ. ઓરિજિનલ આપણે કહીએ ને તો કે ઓરિજિનલ ટેસ્ટ આવ્યો ડ્રેગન ફ્રૂટનો. તો વિશાલભાઈ કહેવું તમને ભાઈ વાત છે તો બગીચો તમારા માટે ખુલ્લો છે, જ્યાં મન થાય જ્યાંથી મન થાય ત્યાંથી જેટલા ખાવ એટલા તોડીને ખાવ. તો તમને કીધું હાલો છૂટ મળી જ છે તો લાભ લઈ લઈએ એકાદા ડ્રેગન. અમારા તમને ખબર તો છે આપણી વાલી ખાવું ધ્રુમાણા છે. ખાવાનું ક્યાંય દેખાય એટલે ક્યાંય પાછી ન પડે. તો જો આ તોડ એટલે આ નાનું છે ને એકદમ, એટલે આપણે એ હવે તમને શીખવાડી દીધું રમણીકભાઈ એના જેવું નાનું તોડ એમને કાંટા જોજે લાગે નહીં, નકર પછી મારે કાં તને લઈ જાય. ખેડૂની દીકરીને કાંટા લાગે મારા વાલા. તો વાંધો નહીં વાલી. ચલો ફાઇનલી શીખાવ કારીગર હતા એટલે થોડીક વાર લાગી તૂટવામાં, પણ હવે ખાવામાં વાર નહીં લાગે. એ તો તમને બધાને ખ્યાલ જ છે, રગે રગમાં ઉતરેલું છે. અને આ આ આ માણા તમે જોવો, તેથી દવાખાનું એને ખવડાવતો તો માણ નથી ખાવું, મારે નથી ખાવું ને અહીંયા મુક્તિ નથી. બોલો કેવી ગણવી આને. એ જ તો સાચો સ્વાદ છે લેવાનો મારા વાલા. જુઓ આ જુઓ કાંઈ નો ઘટે ભાઈ ભાઈ. તમારે કોઈને પણ ખાવાની ઈચ્છા હોય તો આવી જાઓ, કાલાવડમાં છીએ અત્યારે. અમારો ઘરનો જ બગીચો છે એમ માનીને આવી જજો તમે, કે પ્રજ્ઞાબેનના જ બગીચે. વિશાલભાઈ આપને છૂટ આપી છે એટલે બધાને છૂટ આપે જ, વિશાલભાઈ કોઈ ના નો પાડે. લે એવું તો હવે હવે હું મોઢું મારું પછી તમે બાઈટ કરી લો છો. માર મોઢું. એકદમ મસ્ત આખો બગીચો એનો હો ભાઈ. હું ક્યાં એમ પૂછું છું, ખાવાનું નથી કહેતી અને પેલા ખાઈ લો એમ પછી બીજી વાત. તો બોલ રીત રાખો. વિશાલભાઈ ખાવાનું કીધું, ખાતર પાડવાનું નથી કીધું, તમે ખાતર પાડવા વળી ગયા હોવ. પાયનો ગોડા સ્વાદ સ્વાદ ના હા હા જોઈ લ્યો. આ સ્વાદ કહેવાય, એ સ્વાદ નહીં એ તો કલર કહેવાય. જોરદાર હો પણ કાંઈ નથી ઘટે એમ, ખરેખર મજો આવી ગઈ. એક બપોરે ખાઈ અહીં જમવાનું નહીં જોઈએ મને તો એવું લાગે. કટિંગ ચાલે છે, કટિંગ રિટેલ વેચાણનું. જોરદાર કાંઈ ના ઘટે, કાતર સિવાય સરખું કટિંગ નો થયો, હાથેથી કાપ્યું. જોઈ લો માલ A1 ક્વોલિટી. સાઈઝ 400-500 ગ્રામ. A1 ક્વોલિટીનો માલ છે, બજારમાં ન મળે આવો. આવો બધો માલ તો એક્સપોર્ટ જ કરી દે. સારો માલ ના મળે અને પાછા ભાવ લે પૂરા, માલ સારો ન દે. તો ચલો જો આટલા બધા છે અહીંયા ડ્રેગન, કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને તો આવી જ જજો. પછી કહેતા નહીં રહી ગયા, વિશાલભાઈએ ના કીધું એવું કહેતા નહીં કોઈ, કારણ કે વિશાલભાઈને ને આપણા વ્યુઅર્સ એક છે ઘણા. બરોબર ને વિશાલભાઈ? હા બરોબર. શું ખાઈ છે તું? ડ્રેગન ખાઈ. બહુ ભાવે? આટલું બધું ભાવે પણ મોઢું તો જોતા રહું લાલ લાલ કરીને, હનુમાનજી મહારાજ ની જેમ. ત્યારે લાઈવ ડ્રેગન માંથી ઉતારીને લેવા ને, એ ભાઈ અહીંયા બેઠા બેઠા એન્જોય કરે છે. આ બધા ત્રણે ત્રણે એને સુધારી સુધારીને આપે છે ને, ભાઈ એકલા એકલા ખાય છે. ને મુખ્યમંત્રીના હસ્તે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ પણ મળેલો. જો આ બાલાજી ખારેક બાગ જસા પર એવા તો ઘણા બધા એવોર્ડ મળેલા. ચલો જો તમને બતાવું એવોર્ડ પણ. આ છે સન્માનપત્ર.
પેકિંગ કરવા વળગી ગઈ ત્યાં એમ અહીંયા એમનો રિટેલ નો સ્ટોલ છે એકદમ રોડ ના કાંઠે બાલાજી ખારેક ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ નું વેચાણ ચાલુ છે જો અહીંયા છે આ ડ્રેગન ફ્રૂટ અને આ છે ખારેક ખારેકનો શું ભાવ 100 રૂપિયા કિલો અને ડ્રેગન ફ્રૂટનો 200 રૂપિયા કિલો એકદમ ગેરંટી વાળો માલ ને ફ્રેશ છે ફ્રેશ ખારેક ચાખીને પછી લેવાની આ રીતનું એમનું પેકિંગ છે